એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ, એટલે પેલા તો હું ટોટલ સંખ્યા લખી નાખું કે 8 ને 5 13 ને 4 17, એટલે ટોટલ 17 ટોટલ પરિણામ 17. પછી 3 ક્વેશ્ચન છે કે પેટીમાંથી 1 લખોટી આજે સ્થિર રીતે કાઢવામાં આવે અને 12 કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય, તો પહેલાં હું ત્રણેય વચ્ચે એકવાર સૂત્ર લખી નાખું કે ઘટના ઉદ્ભવવા માટેના શક્ય અથવા તો સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે, હવે પહેલો ક્વેશ્ચન છે કે લાલ હોય પસંદ કરેલ લખોટી, લખોટી લાલ હોય તો લાલ કેટલી છે, તો કે 5. તો આપણો આન્સર આપશે પી ઓફ ઈ બરાબર 5/17, નીચે કુલ પરિણામ આવે ને. બીજો ક્વેશ્ચન છે એમાં ને એમાં સફેદ હોય તો સફેદ કેટલી છે, 8. પસંદ કરેલ લખોટી સફેદ હોય તો સફેદ 8 છે, તો પી ઓફ એફ કહી દઉં એ આવશે 8/17. અને ત્રીજો ક્વેશ્ચન છે લાલ ન હોય, અથવા સોરી લીલી ન હોય તો સફેદ કે લાલ હોય. ક્વેશ્ચન નંબર 3, પસંદ કરેલ લખોટી લીલી ન હોય તો એવી કેટલી, તો કે સફેદ અને લાલ. તો લાલ અને સફેદ 8/5 કેટલી થાય, 13. તો આપણી સંખ્યાના પી ઓફ ડી બરાબર 13/17.